તેમજ વોલ્વો બસ દોડાવનારી છે હાલમાં નિગમ પાસે માત્ર મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જ બસ દોડાવવાની પરવાનગી છે આ સાથે અન્ય રાજ્યોએ પણ ગુજરાતમાં બસ દોડાવવા માટે પરવાનગી માંગી છે એસટી નિગમે અન્ય રાજ્યોમાં આવેલા પ્રવાસ સ્થળોની સાથે સાથે ગુજરાતના વેપારનો વ્યાપ વધારવા માટે આ રૂટ પર બસ દોડાવવાનો નિર્ણય લીધો હોવાની વાત છે જોકે આ બસ દોડાવવા માટે એસટી નિગમે જરૂર રહેતી હોય છે જે મેળવવા માટે નિગમે અધિકારીઓને દિલ્હી ઉત્તર પ્રદેશ હરિયાણા ચંદીગઢ અને ગોવા મોકલ્યા હતા એનોસી મળ્યા બાદ એસટી નિગમ સુરત થી ગોવાની બસ શરૂ કરવામાં આવશે અમદાવાદ થી દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા અને ચંદીગઢ ની બસ દોડાવાશે તેવું પ્રાથમિકમાં જણાયું છે તેવામાં સુરત થી દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા અને ચંદીગઢ ના પેસેન્જરો સુરત થી વધુ મળશે તો આ રૂટની જેમાં રાજ્યમાં બે હજાર એકસો સાહીઠ નવી બસો આવનારી છે સુરતને બસો થી બસો પચાસ નવી બસો મળે તેવું ઉચ્ચ અધિકારીની પાસે જણાયું હતું હાલમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં દોડતી એકસો જેટલી બસો નકામી બની છે એટલે કે તેના કિલોમીટર પૂરા થઈ ગયા છે જેથી આ બસને દૂર કરીને નવી બસો લવાઈ રહી છે